ડીસા પાટણ હાઈવે પર ગુજરાત નામદાર હાઈકોર્ટના હુકમના આધારે ગૌશાળાએ લઈ જવાતા પશુઓનું રક્ષણ કરતા એસઆરપી જવાન ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે તે મામલે ડીસા તાલુકા પોલીસે હુમલો કરનારા શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે તો અમદાવાદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા હલ કરવા માટે છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારમાંથી રખડતા પશુઓને પકડવાનું અભિયાન ચાલી રહ્યું છે અને આ રખડતા પશુઓને પકડી ગુજરાતની અલગ અલગ ગૌશાળાઓને સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આ પશુઓને સહી સલામત પહોંચે તે માટે ગુજરાત નામદાર હાઈકોર્ટે પશુઓને પકડવાની કામગીરી દરમિયાન તેમજ ગૌશાળામાં પહોંચાડતી વખતે સુરક્ષા પૂરી પાડવા માટે એસઆરપી જવાનોને રક્ષણ માટે હુમલો કર્યો છે તેના આધારે અમદાવાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી પકડેલા એકત્રીસ પશુઓને ચાર ટ્રકો મારફતે ડીસાના જૂના ડીસા પાસે આવેલ રાધે કૃષ્ણ ગૌશાળા ખાતે પહોંચાડવામાં આવ્યા અને જૂના ડિસા ફાટક પાસે આ પશુઓ ભરેલી ટ્રક સુરક્ષાકર્મીઓ સાથે પસાર થઈ રહી હતી એ સમયે સની દશરથભાઈ પ્રજાપતિ અનિલ સિંહ નારણજી રાજપૂત અને અશોક ઈશ્વરભાઈ ભાટી સહિત ત્રણ શખ્તોએ પશુઓ ભરેલી ટ્રકોને રોકાવી અને તેમની સાથે બબાલ કરી હતી તેમજ જીવદયા પ્રેમીઓ હોવાનું કહી આ પશુઓ કતલખાને લઈ જઈ રહ્યા હોવાનું કહીને હંગામો મચાવ્યો હતો તે સમયે તેની સુરક્ષા કરી રહેલ એસઆરપી ગ્રુપના રવિન્દ્રસિંહ ભમરસિંહ ચાવડા ફાલ્ગુનભાઈ ગોળ અને પૂનમભાઈ ગોકલભાઈ મોદીએ તેમને ખૂબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ આ ત્રણેય શખ્સોએ સુરક્ષા કર્મીઓ સાથે બોલાચાલી કરી અને ગણવેશ ફાડીને જપાજપી કરી અને ગાળો બોલી હતી અને હુમલો કર્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી અને હુમલો કરનારા ત્રણેય શખ્સોની અટકાયત કરી આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે